ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અરવલ્લીથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠાથી લઈને પાટણ, મોડાસાથી લઈને મહેસાણા સુધી વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદના પગલે મોડાસા શહેર અને ગામડાઓ તરબોળ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું છે. મોડાસાની ગલીઓમાં જાણે દરિયો બની ગયા હોય તેમ પાણી વહેતું જોવા મળ્યું. જુઓ મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓના દ્રશ્યો. એવો વરસાદ પડ્યો કે ગલીમાં જાણે કે કોઈ નદી વહેતી હોય તે રીતે પ્રચંડ વેગમાં પાણી વહેતું થયું. ડુંગરના પાણીએ ગામને બાંધમાં લીધું. આખું ગામ જળમગ્ન થયું. તો મોડાસાના મેઘરજ રોડ પર પાણી પાણી થયું. 4 ઇંચ વરસાદ બાદ દ્વારકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાયા. પાણી નિકાલનો રસ્તો નહીં હોય તો પાણી ભરાવાની સમસ્યા. બાઇક ચાલકો અને કાર ફસાઈ. તો ભારે વરસાદથી અરવલ્લીના મોડાસાના દધાલિયા મોતીપુરા રોડ બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ. પાણી ફરી વળતા એસટી બસ અટવાઈ ગઈ. તો મોડાસામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા. મોડાસા તાલુકામાં 4 ઇંચ વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. અમૃતકંપા, બામણવાડ, જીવણપુરા ખેતરો જળમગ્ન થયા. મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો. મકાઈના ઉભા પાકનો સોથ વળી ગયો. આ તરફ મોડાસા શામળાજી હાઈવે સહિતમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. લાંબા વિરામ બાદ મેઘાએ મંડાણ કરતા પંથકના ખેતરોમાં ઉભા પાક પર જાણે કે કાચું સોનું વરસ્યું. ખેતરો જળબંબોળ થયા. સારા વરસાદને કારણે ભીલોડાનો સુંસર ધોધ સિઝનમાં પ્રથમ વખત સક્રિય બન્યો. ધરતીમાતા મંદિર પાસે આવેલો ધોધ જીવંત બન્યો. ઉપરવાસમાં ધોધમાર વરસાદમાં જોવા મળ્યો ભવ્ય નજારો. ધોધના આહલાદક નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. પૂરમાં મેઘાની ધબધબાટી, રોડ પર વહી નદીઓ. ઉત્તર ગુજરાતમાં ધબધબાટી શરૂ કરી દીધી છે. સોમવારે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી પંથક, મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. તોફાની વરસાદથી રોડ પર પાણી ભરાયા. મોટાભાગના રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ વરસાદ એન્ટ્રી મારતા લોકો સવાર સવારમાં પરેશાન થયા હતા. શહેરના રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ મળતા ન હતા. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પીક અવર્સમાં જ વરસાદ તોફાને ચડતા ઓફિસે જતા લોકો અટવાયા, સ્કૂલે જતા બાળકો અટવાયા. તો મોડાસા પેલેટ ચોકડી વિસ્તાર પણ બીટમાં ફેરવાઈ ગયો. મોડાસાના દ્વારકાપુરી આગળ ફરી વળ્યા પાણી. વિસનગરમાં વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવી. વિસનગરમાં જોરદાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના આઈટીઆઈ ચોકડીથી ઊંઝા તરફ જવાના રોડ પર કાંસા, એને વિસ્તારમાં આવેલ ગુરુકુળ સ્કૂલથી રામદેવપીર મંદિર સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. જ્યાં ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પાણીમાં ગરકાવ થતા ત્યાંથી પસાર થવું પણ અઘરું બન્યું છે. વિસનગરના રસ્તાઓ જાણે દરિયો બની ગયા. પાણી જાણે આખા શહેરને બાંધમાં લીધું હોય તેમ વિસનગરના મોટાભાગના રોડ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. વિસનગર એપીએમસી પાણીમાં ગરકાવ થયું છે. ગેટથી અંદર સુધી આવવા માટેના રસ્તા પણ પાણી જ પાણી જોવા મળ્યું. એપીએમસીમાં પાણી ભરાતા સામાન પલળી ગયો. દુકાનોમાં રાખેલા સામાનને નુકસાન પહોંચ્યું. મહેસાણા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. મહેસાણાના ખેરાલુ અને તાલુકા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેરાલુમાં આકાશમાંથી એવી મેઘમહેર વરસી કે ખેરાલુના રોડ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. ખેરાલુ તાલુકા સેવા સદનના ગેટ આગળ પાણી ભરાયા. સ્ટેટ બેંક આગળ ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા. વૃંદાવન ચોકડી પાસે પાણી નદીની જેમ વહેતું થયું. મ્યુનિસિપલ હાઈસ્કૂલનું મેદાન બેટમાં ફેરવાઈ ગયું. દેસાઈવાડા વિસ્તારમાં પાણી ભરાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બજારમાં પાણીની મનમાનીના કારણે વાહનો ફસાઈ ગયા. અનેક વાહનો બંધ પડી ગયા. લારી લઈને ઉભા રહેતા શાકભાજી અને ફળોવાળા પરેશાન થયા. પ્રથમ વખતમાં જ ખેરાલુ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ. તો લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું. સૌથી રસ્તાઓ બન્યા નદી. લાખો રૂપિયાની કિંમતના વાહનો ડૂબ્યા. વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે. વરસાદ એટલો ધોધમાર ખાબક્યો કે મહેસાણા શહેર બેટમાં ફેરવાઈ ગયું. સવારે 6 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં તો 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે મહેસાણા પાણી પાણી થઈ ગયું. રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વાહનો પાણીમાં ગરકાવ થયેલા દેખાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. આટલા વરસાદમાં જ બેટ જેવી સ્થિતિ સર્જાતા મહેસાણા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ ઊંઝામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં ભારે વરસાદ પડતા ઊંઝા જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ બન્યા. રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયેલું રહ્યું. મહેસાણાના ગોપીનાળા સ્વિમિંગ પુલ બનતા 13 લોકો ફસાયા. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહેસાણામાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ગરનાળાઓ સ્વિમિંગ પુલ બની ગયા હતા. ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાણીમાં 13 લોકો ફસાઈ ગયા હતા. ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો ગોપીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા.
પાણીમાં લોકો ફસાતા જીવ અદ્ધર થઈ ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. બીજી તરફ મહેસાણામાં વરસાદે તોફાની બેટિંગ કરતા અંડરપાસ બંધ કરાયો છે અને અંડરપાસ બંધ કરવામાં આવતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી. મહેસાણાના ભમરિયું નાડું પાણીમાં ગરકાવ થયું. અહીં પાણી ભરાતા 30 બાળકો અટવાયા હતા. સ્કૂલથી પરત આવતા સમયે બાળકો અટવાઈ ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું, બાળકો પાણીની વચ્ચે ફસાઈ જતા તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા. વાલીઓ ચિંતિત બન્યા હતા. આ અંગેની જાણ થતા લોકોએ પહોંચીને બાળકોને બહાર કાઢ્યા. જળબંબાકારની સ્થિતિ, મેઘો બન્યો મુસીબતનો મેઘો. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્રતત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી પાણી થઈ ગયું. મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતા મહેસાણા આખું ડૂબી ગયું છે. મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ. મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ, પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસપોર્ટ, બે નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા. રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વરસાદે એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા. 5.5 ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણાનું બસપોર્ટ બેટમાં ફેરવાઈ ગયું. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા, પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. તો માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા. યાત્રાધામ અંબાજી પણ બેટમાં ફેરવાઈ ગયું છે. અંબાજી પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા, જેના પગલે સમગ્ર અંબાજી પાણી પાણી થયું. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા. પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલનપુર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદે બગડાટી બોલાવતા રોડ બન્યા ટાપુ. લાખો રૂપિયાની કાર રમકડાની માફક તરી. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ડીસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. ડીસા રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ડીસા ધાનેરા હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું. ભારે વરસાદના કારણે ધાનેરા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા છે. નેશનલ હાઈવે નંબર 168 પર લક્ઝુરિયસ કારને ટોઈંગ કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ હતી. જળપ્રહારને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી. ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ, જેના કારણે ચાલુ વરસાદે ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા. વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા. છાપીના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા. તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા. વાહનોના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઘાસચારા તેમજ વાવેલા પાકો પણ પાણીમાં ગરકાવ થયા. ભારે પવન અને વરસાદથી ઘાસચારાના પાકનો સોથ વળી ગયો. પાણીની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલીવાર ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી. મોટી બજારમાં આવેલ દુકાન ધરાશાયી. તાત્કાલિક વીજ લાઇન બંધ કરી મીટર કાઢી નખાયું.
બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે, જેથી પાણીના પ્રવાહને લઈ દિવાલ ધરાશાયી થઈ. વરસાદને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. વરસાદની સ્થિતિને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની સમીક્ષા કરી.